जामनगर जिला पंचायत की खास सामान्य सभा आज गुरुवार जिला पंचायत सभाखंड में योजना आवी हती। आ सामान्य सभा में जिला पंचायत की कारोबारी सहित 8 विविध समितिओं की रचना करवामां आवी हती। जो कि आज की आ बैठक में मात्र समितिओं सभ्यों नामों जाहिर करवामां आव्या हता। समितिओं चेरमेन नामों जाहिर करवामां आव्या न हता। चेरमेन नामों माटे फरीथी सामान्य सभा योजवामां आवशे। આમ એક જ કામ માટે બબ્બે વખત સામાન્ય સભા યોજીને જિલ્લા પંચાયતે કરદાતા નાગરિકોના નાણાંનો વેડફાટ કર્યો હોવાનું જોઈ શકાય છે। આજની સામાન્ય સભા બાબતે ઉપપ્રમુખ હસમુખ કણઝારિયા અને પ્રમુખ મયબેન ગળચરે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। નમસ્તે જામનગર, આપણા શહેરમાં ચાલી રહેલી રીબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો લાભ લગભગ નગરજનોએ લીધો છે, છતાં પણ બાકી રહેતા નગરજનો માટે છેલ્લો ચાન્સ, છેલ્લી તક, કરદર ઘટાડા બાદ પુનઃ રીબેટ યોજના તારીખ 1/10/2023 થી તારીખ 30/10/2023 સુધી વધારવામાં આવી છે। વેરો અત્યારે શું કામ ભરીએ, વર્ષની આખરમાં માર્ચ માસમાં જોઈ લેશું ત્યાં સુધી બેંકમાં વ્યાજ મેળવીએ। અરે ભાઈ, બેંકમાં માંડ માંડ 5-6% વ્યાજ મળે છે। જામનગર મહાનગરપાલિકા 12-27% સુધી વેરા વળતર આપે છે, તો બેંકના વ્યાજ કરતાં તો આપણને આ જ વધુ ફાયદાકારક છે। કન્યા છાત્રાલય, અનાથ આશ્રમ, વૃદ્ધ આશ્રમ, અપંગ આશ્રમ, અંધાશ્રમ, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાની અને શહીદોના વિધવા કરદાતાઓને 25% રીબેટ, શારીરિક ખોડખાપણવાળા, સિનિયર સિટીઝન, બીપીએલ કાર્ડ ધારક વિધવા કરદાતાઓને 15% રીબેટ, સામાન્ય કરદાતાઓને 10% રીબેટ, રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ 31/3/2023 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર રીબેટ ઉપરાંત વધારાનું 5% રીબેટ, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રીબેટ, સિનિયર સિટીઝન પણ ઓનલાઈન વેરો ભરી શકશે, ઓનલાઈન વેરો ભરવા પર 2%, જેમાં વધુમાં વધુ ₹2,500 સુધીનું વધારાનું વળતર। આ યોજનામાં એડવાન્સ મિલકત વેરો તથા વોટર ચાર્જ ભરપાઈ કરો અને અલગ અલગ કેટેગરી મુજબ 12-27% સુધીનો રિબેટનો લાભ મેળવો। મિલકત વેરો વોટર ચાર્જની રકમ ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ભીમ, જીપે, ફોનપે, વોટ્સઅપ અથવા યુપીઆઈ વોલેટ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જીઓ મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસી પોકેટ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે। આ ઉપરાંત મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન તથા તમામ સિવિક સેન્ટરો તેમજ શહેરની એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેનમાં ભરપાઈ કરી શકાશે। આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકારવામાં આવશે, તેમજ ઓનકોલ ટેક્સ કલેક્શન એટલે કે ઘર બેઠા જ આપ ટેક્સની ભરપાઈ કરી શકો છો। ઓનકોલ ટેક્સની સુવિધા મેળવવા માટે આજે જ સંપર્ક કરો મોબાઈલ 97-373-81-108। તો આ રીબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો વધુમાં વધુ નગરજનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે। નમસ્તે જામનગર, આજના રોજે ખાસ સામાન્ય સભા મારે બોલાવવામાં આવી છે, એમાં અમારે સમિતિની રચના કરવામાં આવી છે। 7 સમિતિની અમારે કારોબારી, શિક્ષણ, બાંધકામ, આરોગ્ય, બાળ વિકાસ, ન્યાય સમિતિ અને અમારે ચેરમેનની વરણી થવાની છે, તેથી ખાસ કરીને હું તમને જણાવીશ। આજરોજ જામનગર જિલ્લા પંચાયતમાં ખાસ સામાન્ય સભાનું આયોજન હતું। આજની સભામાં જામનગર જિલ્લા પંચાયતની તમામ 8 સમિતિઓની રચના કરવામાં આવી, સમિતિના સભ્યોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી અને હવે પછીના સમયમાં આવતી જનરલ બોર્ડમાં સમિતિના ચેરમેનોની નિમણૂક કરવામાં આવશે। એ સિવાય આજે 2 ઠરાવ એક મહત્ત્વના લેવામાં આવ્યા છે, જેમાં ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ થયું એના માટેને એક વડાપ્રધાનશ્રીને અભિનંદન ઠરાવ કરવામાં આવ્યો અને બીજો કે મહિલાઓને અનામત આપવામાં આવી છે એના માટેનો એક અભિનંદન ઠરાવ, 2 ઠરાવ કરવામાં આવ્યા છે અને સમિતિઓની રચના કરવામાં આવી છે।